नमस्कार विद्यार्थी मित्रों, छेल्ले सरस मजाना आपणे प्रश्नो જોયા હતા અને ફરી પાછા આ લેક્ચર ની અંદર આપણે આગળ વધીએ તો સૌથી પહેલો જ પ્રશ્ન છે કે નવી જાતો સ્વીકારવા માટે શું આવશ્યક છે તે જણાવો. નવી જાત સ્વીકારવી એટલે કે અહીંયા છે ને કોઈ નવી જાત ઉત્પન્ન કરવાની અથવા તો સ્વીકારવાની વાત થાય છે. तो हवे वनस्पति नी नवी जाति स्वीकारवी स्वीकारवी पण याद राखजो विद्यार्थी मित्रों के नवी जाति तमे जे स्वीकार करो छो अथवा तो आ नवी जाति छे एनी अंदर योग्य सारी लाक्षणिकताओ होय तो ज ई नवी जाति छे एने तमे स्वीकार करो छो, नहीं तो तमे एने स्वीकार करता नथी. ओके, तो हवे एनी अंदर आगळ वात करीए नवी जातो स्वीकारवा माटेनी आवश्यकता. सौथी पहेला एनी अंदर पाकनी नवी जातो विभिन्न क्षेत्रो अथवा तो विस्तार भिन्न क्षेत्रो अथवा तो विस्तारनी अंदर भिन्न परिस्थितिमां सारू एटले के वधारे उत्पादन आपी शके तेवी होवी जोईए. एटले के धारी लो के अहीं आपणे त्रण ऋतु छे ए क्रमशः प्राप्त थती हो, त्रण ऋतु क्रमशः प्राप्त थाय छे अने आपणुं अहींनुं वातावरण छे थोड़ा घणा अंशे हूफाळुं होय छे. एटले केवुं होय छे, गरम वातावरण सहेज आपणुं जोवा मळे छे. तो ए वातावरणनी अंदर पण अथवा तो एवं आपणे कही शकीए छे के बधीज ऋतुमां बधीज ऋतुमां आ वनस्पतिओ सारी एवी वृद्धि विकास अने सारू एवं उत्पादन प्राप्त थवू जरूरी छे. उत्पादन प्राप्त थवू जरूरी छे. ओके, जो आ बधी ज ऋतुओ ने क्रमशः ए सारामां सारी परिस्थितिओ होय अथवा तो कोई पण क्षेत्रनी अंदर कोई पण विस्तारनी अंदर तमे कोई पण वनस्पति ने उगाड़ो छो तो ए सारामां सारी वृद्धि विकास अने सारामां सारू उत्पादन प्राप्त करी शके एवी जाति हशे तो ई जातनो आपणे स्वीकार करशुं. ओके, कारण के एने कोई पण परिस्थितिनी अंदर तमे उगाड़ी शको छो एटला माटे आ नवी जाति छे ई फायदाकारक छे आपणा माटे, एटला माटे आपणे एने पसंदगी करशुं. त्यार पछी आवे छे खेडूतोने सारी गुणवत्ता वाला विशिष्ट बीज अथवा तो बियारणनी प्राप्ति सरळताथी થઈ શકે. જોજો, હવે આ ઉચ્ચ લક્ષણો વાળી નવી વનસ્પતિ હશે અથવા તો નવી જાતિ હશે, ઉચ્ચ લક્ષણો વાળી વનસ્પતિના બીજ દરેક ખેડૂતોને સરળતાથી પ્રાપ્ત થવા જોઈએ. તો આ નવી જાતિનો આપણે સ્વીકાર કરશું. ઓકે, સારી ગુણવત્તા વાળા અને સાથે સાથે સારા બિયારણ સરળતાથી પ્રાપ્ત થઈ શકવા જોઈએ. બધા જ બીજ એક જ જાતના હોય અને સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે, એટલે કે બધા જ બીજ એક જ જાતિના હોય અને સમાન પરિસ્થિતિમાં એ પોતે ઉગી શકવા જોઈએ અથવા તો અંકુરણ પામી શકવા જોઈએ. એટલે સામાન્ય રીતે તમે કોઈ પણ બીજ છે ને ક્રમશઃ ઉગાડો. હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું થતું હોય છે કે તમે ખેતરની અંદર બીજ ઉગાડો છો તો બધા જ બીજ છે એ ઉગી નીકળતા નથી.
કેટલાક બીજ ઉગતા નથી, કેટલાક બીજ ઉગી નીકળે છે. તો એનો મતલબ એવો થાય છે કે એ બધા જ બીજ એક જ જાતિના ન હોય, એની અંદર મિક્સ કરેલા હોય અન્ય બીજ. એટલા માટે કે સમાન પરિસ્થિતિમાં એક સરખું વાતાવરણ પ્રાપ્ત થાય છે, છતાં પણ બધા બીજ ઉગતા નથી, કેટલાક બીજ ઉગે છે અને કેટલાક બીજ ઉગતા નથી. અહીંયા સમાન પરિસ્થિતિનો મતલબ શું થશે? અહીંયા યાદ રાખજો, બિયારણની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે એની નીચે લખેલું છે કે સરખી પરિસ્થિતિમાં અંકુરણ પામી શકે, એટલે કે વાતાવરણીય પરિબળો સમાન પ્રાપ્ત થાય છે. એટલે કોઈ બીજને ઉગી નીકળવા માટે વાતાવરણીય પરિબળમાં શું જરૂર પડશે? તો કે સૌથી પહેલા તાપમાન, એની અંદર શું આવી જશે? સૂર્યપ્રકાશ. ત્યાર પછી એની જરૂરિયાત પડશે, તો કે સૌથી પહેલા જરૂરિયાત પડશે ભેજની. ત્યાર પછી શેની જરૂરિયાત પડશે? તો કે પોષક દ્રવ્યોની. ઓકે, આ બધા જ શું છે? બાહ્ય વાતાવરણીય પરિબળો અથવા તો પરિસ્થિતિ કહેવાય. શું કહેવાય? પરિસ્થિતિ. ઓકે, આ બધા બાહ્ય પરિબળો પ્રાપ્ત થાય એટલે વનસ્પતિનું બીજ છે એ અંકુરિત થવું જોઈએ. ત્યાર પછી જાતો વિપરીત આબોહવાકીય પરિસ્થિતિઓમાં ઉગી શકે. દાખલા તરીકે સ્વીકૃત કરેલી નવી જાત વધુ ક્ષારવાળી ભૂમિમાં પણ ઉગી શકે. આપણી જમીન હાલમાં તમે જે જગ્યાએ વનસ્પતિને ઉગાડવાના છો એ કાપાળ જમીન છે. કાપાળ જમીન છે. ઓકે, તો એ કાપાળ જમીનની અંદર તો ઉગે છે, પણ હવે ધારી લો કે બીજી કોઈ પરિસ્થિતિમાં અથવા તો કોઈ બીજી જગ્યાએ તમે લઈ જાઓ છો. હવે જોજો, અહીંયા આબોહવાની અંદર ફેરફાર થઈ જશે, એટલે કે વિપરીત આબોહવા. હવે કાંપવાળી જમીન છે એમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? તો કે ઓછું હોય. ક્ષારનું પ્રમાણ કેવું છે? ઓછું છે. અને હવે દરિયાકાંઠાના કોઈ વિસ્તારની અંદર લઈ જાઓ છો, દરિયાકાંઠાના વિસ્તારમાં વનસ્પતિને ઉગાડવી. હવે આ દરિયાકાંઠાના વિસ્તારની અંદર આ વનસ્પતિને તમે ઉગાડશો તો યાદ રાખજો કે આ જમીન છે એ કેવી હોય? તો કે ક્ષાર વાળી હોય. તો આ ક્ષાર વાળી જમીનની અંદર પણ આ વનસ્પતિ છે એ સરળતાથી ઉગી નીકળવી જોઈએ. અને આપણે જેવું પાક ઉત્પાદન જોઈએ છે એવું પાક ઉત્પાદન પણ આપણને પ્રાપ્ત થવું જોઈએ. ફક્ત ને ફક્ત એક જ પરિસ્થિતિમાં અથવા તો એક જ જગ્યાએ કાંપવાળી જમીન હોય અથવા તો બીજી કોઈ જમીન હોય એની અંદર જ સારું ઉત્પાદન આપી શકે છે એવું જરૂરી નથી. કોઈ પણ તમે વિસ્તારની અંદર લઈ જાઓ છો, ધારી લો કે કાપાળ જમીનની અંદર સારું એવું ઉત્પાદન મળે છે, સરળતાથી એ ઉગી નીકળે છે બીજ, અને હવે તમે એને બીજી કોઈ જગ્યાએ લઈ જાઓ છો. હવે જગ્યા કઈ છે? તો કે દરિયાકાંઠાનો વિસ્તાર છે. અને તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે દરિયાકાંઠાનો વિસ્તાર હોય તો ત્યાંની જમીન કેવી હોય? તો કે ક્ષાર વાળી હોય છે. તો એ ક્ષાર વાળી જમીનની અંદર પણ સરળતાથી આ વનસ્પતિ છે એ ઉગી નીકળવી જોઈએ, ઉગી શકવી જોઈએ. તો એને કહેવાય આબોહવાકીય પરિસ્થિતિમાં ઉગી શકવાની. વિપરીત આબોહવાની અંદર પણ ઉગી શકે છે. જોજો, સમાન આબોહવા નહીં, વિપરીત એને પર્યાવરણીય પરિબળો પ્રાપ્ત થાય છે, છતાં પણ આ વનસ્પતિ ઉગી નીકળે છે. ત્યાર પછીના પ્રશ્ન ઉપર જઈએ કે કયા કારકો કે કયા પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે એ સમજાવવાનું છે. કૃષિ પાક જાતમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાઈ છે એ બાબતો તમારે સમજાવવાની છે. તો એની અંદર સૌથી પહેલી જે બાબત આપેલી છે એ વધુ ઉત્પાદન માટે આપણે પાક જે તે છે એની જાતમાં સુધારણા કરીએ છીએ. પાકની જાતમાં સુધારણા શા માટે કરીએ છીએ? આ રીતે પણ પ્રશ્ન પૂછાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો યાદ રાખજો આ રીતે પણ પ્રશ્ન છે પૂછાતો હોય. પાકની જાતમાં સુધારણા શા માટે કરીએ છીએ? તો એની અંદર સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ તો કે આપણે પાક ઉત્પાદન માટે સારું એવું પાક ઉત્પાદન, એટલે અહીંયા લખી શકો તમે વધુ પાક ઉત્પાદન માટે
આપણે વનસ્પતિ અથવા તો કોઈ પાકની જાતમાં સુધારણા કરીએ છીએ. એકર દીઠ જે તે વનસ્પતિ ઉગાડો છો તમે તમારા ખેતરની અંદર, એના એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદન ક્ષમતા છે એની અંદર વધારો કરવો, એટલે કે વધારે વધારે તમે એનું ઉત્પાદન મેળવી શકો છો. વધારે પાક ઉત્પાદન મેળવી શકાય છે આ બાબત અનુસાર, અથવા તો પાકની જાતમાં આપણે વધુ ઉત્પાદન, પાક સારા સારું ઉત્પાદન આપી શકે એટલા માટે આપણે એની જાતિમાં સુધારણા કરીએ છીએ. ત્યાર પછી આગળ વધીએ તો કે એની ગુણવત્તામાં સુધારણા કરવા માટે, એની ગુણવત્તામાં, પાકની ગુણવત્તામાં સુધારણા માટે, સુધારણા માટે આપણે શું કરતા હોય છે, પાકની જાતમાં સુધારણા કરતા હોઈએ છે. પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે, એટલે કે એની ગુણવત્તા જુદી જુદી હોય. પ્રત્યેક એટલે જુદા જુદા પાકમાં, જુદા જુદા પાકમાં એની ગુણવત્તામાં, તેની ગુણવત્તામાં શું જોવા મળે છે આપણને, ભિન્નતા, ભિન્નતા જોવા મળે છે. ધારી લો કે એની અંદર ઉદાહરણ આપેલું છે કે ઘઉંમાં બેકિંગની ગુણવત્તા એટલે કે એનું પ્રમાણ છે એ વધારે હોવું જોઈએ, કઠોળમાં પ્રોટીન અને તેલી બિયામાં તેલની ગુણવત્તા, જ્યારે ફળ અને શાકભાજીનું સંરક્ષણ અગત્યનું છે. એની અંદરથી ફળ અને શાકભાજી છે એની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે વિટામિન પ્રાપ્ત થાય છે. તો ઘઉંની અંદર શેનું પ્રમાણ વધારે હોવું જોઈએ, તો કે બેંકિંગ જે છે એનું પ્રમાણ, એની ગુણવત્તા છે એ સારી હોવી જોઈએ. કઠોળની અંદરથી આપણને શું પ્રાપ્ત થાય છે, તો કે પ્રોટીન પ્રાપ્ત થાય છે. ઓકે, તો પ્રોટીનનું પ્રમાણ કેવું હોવું જોઈએ, વધારે હોવું જોઈએ. તેલી બિયા છે તો એની અંદરથી તેલનું પ્રમાણ છે એ વધારે આપણને પ્રાપ્ત થવું જોઈએ. તેલી બિયા, ઓકે, તો આ તેલી બિયા છે એની અંદરથી શું પ્રાપ્ત થવું જોઈએ, વધારે સારી ગુણવત્તા વાળું તેલ આપણને પ્રાપ્ત થવું જોઈએ. આ હતું એની ગુણવત્તામાં સુધારણા. ઓકે, આ એની ગુણવત્તામાં સુધારણા કરવા માટે પણ આપણે નવી પાક છે એની જાતિ અથવા તો પાક છે એની અંદર જાતમાં સુધારણા કરતા હોઈએ છે. ત્યાર પછી આવશે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા એટલે શું, તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જોવાનું છે જૈવિક પ્રતિરોધકતા. હવે યાદ રાખજો, બંને શબ્દ હું અહીંયા જુદા જુદા લખું છું, જૈવિક પ્રતિરોધકતા, અને આ બાજુ લખું છું અજૈવિક, અજૈવિક પ્રતિરોધકતા. ઓકે, તો એની અંદર સૌથી પહેલા જૈવિક પ્રતિરોધકતાની અંદર કોનો કોનો સમાવેશ થશે, તો કે ઘણા બધા રોગ વનસ્પતિને થતા હોય છે, એ કોના દ્વારા થતા હોય છે, તો કે કીટકો દ્વારા થતા હોય છે, કૃમિઓ દ્વારા થતા હોય છે, અને ઘણા બધા અજૈવિક પ્રતિરોધકતા અથવા તો કારકો છે એની અંદર આવશે. એની અંદર ઠંડી આવશે સૌથી પહેલા, ઠંડી, ત્યાર પછી આવશે હિમપાત, ત્યાર પછી ક્ષારનું પ્રમાણ વધારે એટલે ક્ષારીયતા અથવા તો ક્ષારતા, બરાબર છે. પ્રાણી કે અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓને કારણે પાક ઉત્પાદકતા ઘટી શકે છે. આવી પરિસ્થિતિઓથી સર્જાતી તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત અથવા તો પાક ઉત્પાદન સુધારી અને પાક ઉત્પાદન છે એ વધારી શકે એવી જાત પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે હવે યાદ રાખજો, જૈવિક પ્રતિરોધકતાની અંદર શું સમાવેશ થશે, તો કે સૌથી પહેલા તમે કોઈ પણ પાક ઉગાડો છો એની અંદર જૈવિક પ્રતિરોધકતા એટલે કે રોગકારકો હશે, કોઈ કીટકો હશે, કૃમિઓ હશે, એના કારણે તમારું પાક ઉત્પાદન ઘટી જાય છે. આના કારણે, આના કારણે પાક ઉત્પાદન ઘટી જાય છે. પાક ઉત્પાદન કઈ રીતે ઘટી જાય છે, તો કે રોગકારકો, કારકો પાક ઉત્પાદન ઉપર
उत्पादन पर असर करे छे, असर करे छे, जेने कारणे तमारू पाक उत्पादन छे अथवा तो पाक उत्पादन नी जे क्षमता छे वनस्पति नी ए घटी जाय छे। त्यार पछी अजैविक प्रतिरोधकता अथवा तो आ कारको छे एनी अंदर वधारे पड़ती ठंडी पड़वी अथवा तो हिमपात थवो एटले के वरसाद स्वरूपे बरफ छे ए पड़वो, त्यार पछी वधारे पड़तुं शाकनुं प्रमाण થવાના કારણે અથવા તો અનાવૃષ્ટિ થવી અથવા તો વધુ પ્રમાણમાં પ્રાણીઓ છે એના ઉપર વનસ્પતિઓ ઉપર છે એ કાર્ય કરતા હોય છે અને એના કારણે તમારું જે પાક ઉત્પાદન છે એ પાક ઉત્પાદન ભારેલું હોય એટલું પાક ઉત્પાદન પ્રાપ્ત થાય નહીં। હવે યાદ રાખજો શું આમાં કહેવાનું છે, તો કે આવા પરિબળો છે એની સામે પણ લડવાની શક્તિ ધરાવતી હોય, આવા પરિબળો સહન કરીને સારું એવું પાક ઉત્પાદન પ્રાપ્ત થવું જોઈએ એવી જાતિને આપણે પસંદ કરવાની છે, એવી નવી જાતિ પસંદ કરવી જેથી કરીને રોગકારકો થોડા ઘણા રોગકારકો હશે અથવા તો કીટકો કૃમિઓ છે એનાથી રોગ થતા હશે, ઠંડી પડશે વધારે પડતી, ગરમી પડશે, હિમપાત થશે, વધારે પડતું ક્ષારનું પ્રમાણ હશે, તો પણ આપણો પાક છે એ નિષ્ફળ જશે નહીં, સારું એવું પાક ઉત્પાદન આપણને એની અંદરથી પ્રાપ્ત થશે। ત્યાર પછી પરિપક્વ સમયમાં ફેરફાર થવો એટલે કે બિયારણ વાવવાથી પાકની કાપણી સુધી નો સમયગાળો ટૂંકો હોય તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય છે, એટલે ઓછા સમયગાળામાં પાક તૈયાર થવો એ આપણા માટે કેવું છે સારું છે। ઓછા સમયગાળાની અંદર એટલે કે તમે બીજ રોપો છો ત્યાંથી લઈને એની લણણી કરો છો બરાબર છે, ત્યાં સુધીનો સમયગાળો છે એ કેવો હોવો જોઈએ, ઓછા સમયગાળાની અંદર તમે એ પાક થઈ તૈયાર કરી શકો છો। ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે। હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે તમે એવું સાંભળ્યું હશે કે કોઈ પાકને તૈયાર થવા માટે એટલે કે બીજને તમે જમીનની અંદર રોપો ત્યારથી લઈને લણણી સુધીનો સમય છે એ 3 માસનો છે, એટલે કે 3 મહિનાનો સમય લાગતો હોય છે, તો એક વર્ષમાં ખેડૂત છે એ કેટલી વખત પાક લઈ શકે છે, 3 વખત પોતાના ખેતરમાં પાક ઉગાડી શકે છે। પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હવે જો આ સમયગાળો ઘટી જશે, 3 મહિનાનો સમયગાળો છે એની કરતા ઓછો સમયગાળો થઈ જશે તો ખેડૂતોને ફાયદો થશે, શું ફાયદો થશે, તો કે ઈ 1 વર્ષની અંદર વધારે વધારે વખત એટલે 3 વખત કરતા પણ વધારે પોતાનો પાક છે એ ઉગાડી શકે છે અને સારામાં સારું એ પાક ઉત્પાદન મેળવી શકે, જેથી કરીને ખેડૂતોને ઓછો ખર્ચ થશે અને એ પોતે સમયને ફાયદો થશે, સારું એવું પાક ઉત્પાદન થશે, વધારે સમયગાળો છે એને પાક ઉત્પાદન લેવા માટે લગાડશે નહીં। સમાન પરિપક્વની કાપણીની પ્રક્રિયા સરળ બને છે અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે, એટલે ખેતરમાં ઉગાડેલો જે પાક છે એને યોગ્ય સમય મળતાની સાથે, ધારી લો કે 3 મહિના મળતાની સાથે દરેક પાક છે એ દરેક છોડ છે એની ઉપર આવેલા જે તે એના ફળ છે એ પાકી ગયા હોય, પાકી જાય એક જ સાથે, જેથી કરીને એની લણણી છે એ સરળતાથી થઈ શકે છે। હવે ઘણી વખત એવું બનતું હોય છે કે પાક છે એ એક સાથે જ તે એની લણણી ન કરી શકાય, શું કામ, તો કે કેટલાક છે એ પરિપક્વ થઈ ગયા હોય છે ફળ અને કેટલાક ફળ છે એ પરિપક્વ થયા હોય નહીં, જેથી કરીને પરિપક્વ ફળ છે એને ઉતારવા માટે ખેડૂતોને અલગથી ખર્ચ કરવો પડે છે અને ત્યાર પછી અપરિપક્વ એટલે કે પરિપક્વ થવા માટે થોડો સમય લાગશે જે ફળને એને ઉતારવા માટે ફરી પાછો સમયગાળો આપવો પડશે, એટલે કીધું છે
ખેતરમાં પ્રતિ વર્ષ દીઠ સમાન પરિપક્વ કાપણીની પ્રક્રિયા એટલે કે પરિપક્વ છે એ દરેક પાક છે એક જ સાથે થઈ જવો જોઈએ. ધારી લો કે 10 છોડ ઉગાડેલા હોય, 10 છોડ ઉગાડેલા છે. હવે 10 છોડ છે એ એક જ સરખો વિકાસ પામ્યા હોય, 10 છોડ છે એ એક જ સરખો વિકાસ પામ્યા હોય, 10 10 ઉપર એક સાથે ફળ આવે છે, તો ખેડૂત દ્વારા એક જ સાથે એની લણણી કરવામાં આવે છે. ધારી લો કે 5 છોડ એવા છે કે એને પાછળથી ફળ આવે છે, એટલે કે મોડા ફળ આવે છે, તો એની લણણી એક સાથે કરી શકવાના નથી. શું કામ? તો કે 5 એવા છોડ હતા કે એને સૌથી પહેલા ઓછા સમયમાં ફળ આવે છે અને આને થોડા મોડા આવે છે એટલે એને સમય વધારે લાગે છે. 5 છોડ એવા છે તો શું થશે? આ બંનેનો લણવા માટેનો સમયગાળો જુદો જુદો થઈ જશે, જુદા જુદા સમયે લણવા પડશે, લણવા પડશે એટલે કે ફળ ઉતારવાનો સમયગાળો એનો જુદો જુદો થઈ જશે. એટલા માટે કીધું છે કે આ બધા જ લક્ષણો છે એની અંદર સારા હોવા જોઈએ. હવે આગળ વાત કરીએ કે ઈચ્છિક કૃષિકીય લાક્ષણિકતા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ઉપરનું એક છે વ્યાપક અનુકૂળતા વાળું, એ પણ આપણે લઈ લઈએ. એ આગળ જોયું છે છતાં પણ આપણે લઈ લઈએ કે વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોને વિકાસ કરવાથી આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય. હમણાં જો મેં તમને ઉદાહરણ આપ્યું હતું, કયું ઉદાહરણ આપ્યું હતું? તો કે તમે કાપાળ જમીનની અંદર કોઈ પણ વનસ્પતિને ઉગાડો છો તો ફરી પાછી બીજી કોઈ જગ્યાએ તમારે ઉગાડવી હોય એ જ વનસ્પતિને, એટલે કે દરિયાકાંઠાના કોઈ વિસ્તારની અંદર તમારે ઉગાડવી હોય તો એને તમે ઉગાડી શકો છો સરળતાથી. એટલે માટે એને નામ આપ્યું છે વ્યાપક અનુકૂળતા. એટલે કોઈ પણ આબોહવાની અંદર તમે એ વનસ્પતિને ઉગાડી શકો છો. વિવિધ પર્યાવરણીય પરિબળો, કોઈ પણ જગ્યાએ જુદા જુદા પરિબળો હશે તો પણ સારું એવું પાક ઉત્પાદન તમે મેળવી શકો છો. અને પર્યાવરણીય પરિસ્થિતિમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીકળે છે. આ નવી જાત છે એ અનુકૂળ બને છે, નવી જાતિ અનુકૂળ બને છે એટલે કે સારું એવું તમે પાક ઉત્પાદન મેળવી શકો છો. એટલા માટે મારે આ તમને સમજાવવાની જરૂર છે, કારણ કે ઉપર મેં હમણાં જ સમજાવ્યું છે. ત્યાર પછી ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા, ઈચ્છિત લક્ષણો જોવા જોઈએ વનસ્પતિની અંદર. ઈચ્છિત લક્ષણો એટલે શું? તો કે તમે કોઈ પણ વનસ્પતિનો ઉપયોગ કરો છો, ધારી લો કે ખેતરમાં છોડ ઉગાડો છો, છોડ ઉગાડો છો, તો હવે એ છોડનો ઉપયોગ તમારે શું કરવાનો છે? તમારે એનો ઘાસ ચારા માટે ઉપયોગ કરવાનો છે, એટલે કે પાલતુ પ્રાણીઓ માટે ઘાસ ચારા માટે એનો ઉપયોગ કરવાનો છે. તો એની અંદર કેવા લક્ષણો હોવા જોઈએ? તો કે એની અંદર વધુ શાખાઓ હોવી જોઈએ. ત્યાર પછી પાક લાંબો હોવો જોઈએ, એટલે કે આ છોડ છે એ કેવો હોવો જોઈએ? લાંબો હોવો જોઈએ, વધુ શાખાઓ હોવી જોઈએ, વધારે પણ હોવા જોઈએ, જેથી કરીને ઘાસચારામાં તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે જોજો, એની શાખાઓ વધારે હશે, પાક લાંબો હશે તો એના પર્ણો પણ વધારે હશે, વધુ શાખાઓ હશે, અને એ તમે સરસ મજાનો એનો ઉપયોગ શા માટે કરવાના છો એ તમને ખબર છે. તો કે પાલતુ પ્રાણીના ખોરાક તરીકે તમારે એનો ઉપયોગ કરવાનો છે. હવે આ લક્ષણો છે ને એ ઘાસચારા માટે ઉગાડેલો જે પાક છે અથવા તો છોડ છે એના માટે સરળ છે, સારા છે, આપણા માટે ઉપયોગી છે. એટલે કે થોડુંક એવું ઘાસ લાવશું તો પણ એ જે તે આપણે દુધાળા પશુ હશે અથવા તો બીજા કોઈ પાલતુ પ્રાણી હશે એ પોતાનો ખોરાક થઈ જશે થોડાક એવા ઘાસચારાની અંદર, બરાબર. એના ઈચ્છિત લક્ષણો છે. હવે હું તમને વાત કરું છું
કે આપણે અનાજ ઉગાડીએ છે તો અનાજ માટે વામન છોડ યોગ્ય છે. વામન એટલે કેવા છોડ થાય? વામન છોડ. વામન છોડ એટલે નીચા છોડ. કેવા છોડ? નીચા છોડ. નાના છોડ હોવા જરૂરી છે કારણ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. હવે આમાં નીચા છોડને ઉગાડવા માટે ઓછા પોષક દ્રવ્યોની અને જરૂરિયાત પડશે, એટલે કે જમીનની અંદરથી ઓછા પોષક દ્રવ્યો છે એ પ્રાપ્ત કરશે, બરાબર. વધારે પોષક દ્રવ્યોની એને જરૂર પડશે નહીં. આથી ઈચ્છિત કૃષિકીય લક્ષણો વાળી વિકસિત જાતો વધુ પાક ઉત્પાદનમાં મદદ કરે છે. એટલે કે આપણે જે નિશ્ચિત પ્રકારના લક્ષણની વાત કરી છે ને, વામન છોડ હોય તો એનાથી આપણને શું ફાયદો થાય? નીચો છોડ હોય તો એનાથી ફાયદો શું થશે? તો કે આપણે પાક છે એની લણણી કરવી હોય તો એને એ આપણા માટે સરળ બનશે. વધારે મોટો પાક હશે તો લણણી કરવી અથવા તો એને ઉગવા માટે અથવા તો વૃદ્ધિ અને વિકાસ થવા માટે એને સમયગાળો વધારે જોશે. જ્યારે નીચા છોડ હશે તો એને વૃદ્ધિ અને વિકાસ જેવી ક્રિયા અથવા તો એનું પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરવા માટે ઓછો સમય લાગશે. કેવો સમય લાગશે? ઓછો સમય. ઓકે. અને ઓછા સમયની અંદર આ પાક છે એ તૈયાર થઈ જશે, જેથી કરીને આપણને શું થશે? ફાયદો થશે. અને ફાયદાકારક છે એટલા માટે આપણે કહીએ છીએ કે આ સારી ગુણવત્તા વાળી છાતી કહેવાય. એટલે કે આ લક્ષણો બધા કેવા કહેવાય? ઈચ્છિત લક્ષણો. આપણે જેવા લક્ષણો જોવે છે ને એવા જ લક્ષણો એની અંદર છે અને એ આપણા માટે ફાયદાકારક ગણાશે. હવે પછીનો પ્રશ્ન છે, જૈવિક અને અજૈવિક પરિબળો કઈ રીતે પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે? પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે આ જૈવિક અને અજૈવિક પરિબળો. તો જૈવિક પરિબળોની અંદર હમણાં જ આપણે વાત થઈ છે કે કોનો કોનો સમાવેશ થાય છે. તો કે જૈવિક પરિબળો એની અંદર રોગ હશે. રોગ કોના દ્વારા થશે? તો કે કીટકો દ્વારા થશે, કૃમિઓ દ્વારા થશે. આ બધાનો સમાવેશ એની અંદર થાય જૈવિક પરિબળોની અંદર. શેમાં થાય છે? જૈવિક પરિબળો. ઓકે. અને અજૈવિક પરિબળો, હવે યાદ રાખજો, આ અજૈવિક પરિબળો છે ને એનું નિયંત્રણ આપણે કરી શકતા નથી. ખાસ એક વસ્તુ યાદ રાખજો, જૈવિક પરિબળો અને નીચે લખી દઉં અજૈવિક પરિબળ, અથવા તો અહીંયા જ લખવા દો અજૈવિક પરિબળો. હવે ખાસ યાદ રાખજો, જૈવિક પરિબળો પાક ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે, 100% છે. જૈવિક પરિબળો પાક ઉત્પાદન પર અસર પહોંચાડે છે. તો તેનું નિયંત્રણ કરી શકાય? તો તેનું નિયંત્રણ કરી શકાય છે. શકાય છે એટલે કે આપણે એનું નિયંત્રણ કરી શકીએ. પાક ઉત્પાદન છે એને અસર ન પહોંચાડવી હોય અથવા તો અસર પહોંચવા દેવી નથી તો આપણે શું કરી શકાય? એનું નિયંત્રણ કરી શકાય. હવે કઈ રીતે નિયંત્રણ કરવું તો એની પણ વાત કરી દઉં છું. તો કે તમે દવાનો છંટકાવ, જંતુનાશક, જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. ઓકે. જંતુનાશક દવાનો છંટકાવ કરશો એટલે શું થશે? તો કે આ કીટકો છે એ નાશ પામશે, મૃત્યુ પામશે, અને એ મૃત્યુ પામશે તો એ વનસ્પતિને કોઈ પણ પ્રકારનો રોગ થશે નહીં. એટલા માટે યાદ રાખવાનું છે. હું યાદ રાખવાનું છે તો કે પાક ઉત્પાદન ઉપર જૈવિક પરિબળો અસર પહોંચાડે છે એનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. એટલું તમારે યાદ રાખવાનું છે. કઈ રીતે નિયંત્રણ કરવું હવે એ તમને ખબર પડી ગઈ. તો કે હવે યાદ રાખજો, હજી એક વખત સમજાવી દઉં છું, જૈવિક પરિબળોની અંદર કોનો સમાવેશ થશે? તો કે કીટકોનો સમાવેશ થશે, કૃમિઓનો સમાવેશ થશે. આ કીટકો અને કૃમિ છે એ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે. ઓકે. હવે જો રોગ ઉત્પન્ન થાય વનસ્પતિમાં તો વનસ્પતિમાં પાક ઉત્પાદન ઘટી જશે, એ પાક ઉત્પાદન ઉપર અસર પડશે.
પણ પાક ઉત્પાદન ઉપર આપણે અસર પહોંચાડવી નથી અથવા તો પહોંચવા દેવી નથી તો આપણે શું કરવું જોઈએ તો કે એનું નિયંત્રણ કરવું જોઈએ કીટકો અથવા તો કૃમિઓનું નિયંત્રણ કરવા માટે તમારે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે જેથી કરીને કીટકો જઈ મૃત્યુ પામે અથવા કૃમિઓ મૃત્યુ પામે અને એ મૃત્યુ પામવાના કારણે પાક ઉત્પાદન છે એના ઉપર અસર પહોંચશે નહીં હવે વાત કરીએ આપણે અજૈવિક પરિબળો ઈ અજૈવિક પરિબળો છે એનું નિયંત્રણ આપણા હાથમાં હોતું નથી તેનું નિયંત્રણ આપણા હાથમાં હોતું નથી એટલે કે અજૈવિક પરિબળો છે એની ઉપર આપણે નિયંત્રણ કરી શકતા નથી કઈ રીતે નથી કરી શકતા આ પરિબળો છે કયા સૌથી પહેલા આપણે જોઈએ વધુ પડતું પાણી એટલે કે વરસાદ થવો બરાબર છે એને શું કહેવાય અનાવૃષ્ટિ સોરી અતિવૃષ્ટિ શું કહેવાય અતિવૃષ્ટિ ઓકે હવે આવશે અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ ઓકે અતિવૃષ્ટિ એટલે શું તો કે વધારે વરસાદ પડવો એને અતિવૃષ્ટિ કહેવાય અનાવૃષ્ટિ એટલે શું ઓછો વરસાદ પડવો ઓછો વરસાદ પડવો હવે એનું નિયંત્રણ આપણાથી થાય છે એટલે લખ્યું છે અહીંયા કે અજૈવિક પરિબળો એનું નિયંત્રણ આપણા હાથમાં હોતું નથી એટલે કે આપણે એ નિયંત્રણ કરી શકતા નથી હવે જોજો ક્ષારતા એટલે કે ક્ષારનું પ્રમાણ વધી જવું ત્યાર પછી બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થવો અથવા તો યોગ્ય પરિબળો પ્રાપ્ત ન થાય એના કારણે બીજ છે ઉગી શકતા નથી પાકના વજનમાં ઘટાડો થવો અથવા તો વિઘટન થવું યાદ રાખજો પાકના વજનમાં ક્યારે ઘટાડો થાય છે તો કે વધારે પડતો પાક છે એ તડકામાં રે તડકામાં પાકને સૂકવવામાં આવે તો શું થશે પાકના વજનમાં ઘટાડો થશે વિઘટન થશે વિઘટન થવું એટલે શું તો કે એની અંદર કેટલાક કીટકો પડી જવા અને એના કારણે તે ધીમે ધીમે તેનો નાશ થઈ જવો બરાબર એને વિઘટન કહેવાય દાણાના કદમાં ઘટાડો થવો વધારે સુકાઈ જવાના કારણે એના દાણા છે એના કદમાં શું થયું ઘટાડો થયો છોડ સુકાઈ જવા વગેરે પાક ઉત્પાદકતા ઓછી થતા નુકસાન પહોંચાડે છે એટલે કે આ બધા પરિબળો છે ને એ અજૈવિક પરિબળો છે અને અજૈવિક પરિબળો ઉપર આપણે નિયંત્રણ કરી શકતા નથી ઓકે એટલા માટે પૂછવું છે કે જૈવિક અને અજૈવિક પરિબળો જે સેના ઉપર નુકસાન સેના ઉપર અસર પહોંચાડે છે તો કે પાક ઉત્પાદન ઉપર અસર પહોંચાડે છે એટલા માટે સારું એવું જો પાક ઉત્પાદન મેળવવું હોય તો જૈવિક પરિબળો ઉપર તમે નિયંત્રણ મેળવી શકો છો જ્યારે અજૈવિક પરિબળો છે એના ઉપર તમે નિયંત્રણ મેળવી શકતા નથી ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે જૈવિક અને અજૈવિક પરિબળો પાક ઉત્પાદન ઉપર કઈ રીતે અસર પહોંચાડે તો એ તમારે લખવાનું થશે એની અંદર જૈવિક પરિબળોમાં કયા કયા જૈવિક પરિબળો આવશે તો કે પરિબળોમાં સૌથી પહેલા આવશે વધારે પડતી ગરમી વધારે પડતી ઠંડી હિમવર્ષા વધુ પડતું પાણી બરાબર એને અતિવૃષ્ટિ કહેવાય ત્યાર પછી આવશે અનાવૃષ્ટિ ક્ષારનું પ્રમાણ વધવું બીજની અંકુરણ ક્ષમતામાં ઘટાડો થવો પાકના વજનમાં ઘટાડો થવો પાકની અંદર વિઘટન થવું એટલે શું સળી જવું બરાબર આપણે ઘણા શબ્દો પ્રયોગ કરતા હોઈએ છીએ કે ખાવા લાયક દાણા છે નહીં સળી ગયા છે બરાબર એની અંદર ઝીણી વાત પડી ગઈ છે દાણાના કદમાં ઘટાડો થવો છોડ સુકાઈ જવા વગેરે લક્ષણો છે એ પાક ઉત્પાદનતા ઓછી કરી નાખતા હોય છે ઓકે ત્યાર પછીના પ્રશ્ન ઉપર જઈ પાકની સુધારણા માટે ઐચ્છિક કૃષિકીય વૈજ્ઞાનિક લાક્ષણિકતા કઈ છે ઐચ્છિક કૃષિકીય
वैज्ञानिक लाक्षणिकता कही तो के पाक सुधारणा माटे घासचारना पाक माटे लांबी अने वधु शाखाओ ज्यारे अनाज माटे वामन छोर वामन एटले नाना छोर ए ऐच्छिक कृषिकीय वैज्ञानिक लाक्षणिकताओ छे। जोजो आमा जरूरियात प्रमाणे कीधुं छे के घासचारा माटे तमारे जे पाकनो उपयोग करवो छे एनी अंदर शुं जोईए आपणे तो के ई घास केवु होवु जोईए लांबु होवु जोईए त्यार पछी एनी शाखाओ केवी होवी जोईए शाखाओ वधारे होवी जोईए वधारे होवी जोईए ओके वधारे शाखाओ छे एने पर्ण पण वधारे हशे आ बधा लक्षणो छे ई घासચારાની અંદર હોવા જોઈએ। ત્યાર પછી આવશે કોઈ પાક ઉગાડીએ છે એનો છોડ કેવો હોવો જોઈએ તો કે નાનો છોડ હોવો જોઈએ એનો છોડ કેવો હોવો જોઈએ નાનો એને કહેવાય વામન છોડ એટલે કે નીચો છોડ છે ઓકે આ બધા જ લક્ષણો છે ઐચ્છિક લક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ ઓકે। ત્યાર પછી પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન એટલે કે કઈ રીતે પાક ઉત્પાદન કરવું છે અને પાક ઉત્પાદન લીધા પછી આપણે કઈ રીતે એનું વ્યવસ્થાપન કરવું એટલે કે આપણે શું જાળવણી કરી શકીએ છીએ એની કઈ રીતે જાળવણી કરવી જોઈએ પાક ઉત્પાદન કઈ રીતે મેળવવું છે ખેડૂતો દ્વારા બરાબર। હવે યાદ રાખજો કે ખેડૂતો છે એ રોકાણ કરતા હોય છે પોતાના ખેતરની અંદર ઓછું રોકાણ કરીને વધારે નફો મેળવતા હોય છે એટલે જો ઓછું રોકાણ કરશે અને પાક ઉત્પાદન સારું મળશે તો ઓછા રોકાણમાં વધુ નફો થશે। હવે એ ઓછું રોકાણ કરશે અથવા તો એના કરતા ઉલટું થશે વધારે રોકાણ કરશે અને પાક ઉત્પાદન ઓછું પ્રાપ્ત થશે તો એને ખોટ જશે ખેડૂતોને। તો હવે એ કઈ રીતે ખેડૂતો છે એ પાક ઉત્પાદનનું વ્યવસ્થાપન કરે છે સરસ મજાના પ્રશ્ન ઉપર આપણે આગળ વધીએ। અન્ય ખેતી પ્રધાન દેશની સરખામણીમાં ભારતના નાના નાના ખેતરોથી મોટા ખેતરો સુધી ખેતી થાય છે નાના ખેતરો છે એ નાના ખેડૂતો પાસે હશે નાના ખેતર હવે એ નાના ખેતર કોણ ખેડતું હશે તો કે નાના ખેડૂતો બરાબર છે મોટા ખેતરો એટલે વધારે જમીન હોય એની વાત થાય મોટા ખેડૂત મેળવી શકે છે એટલે આ ખેડૂતોને આપણે નાના ખેડૂત તરીકે ઓળખીએ છીએ મોટા ખેતરો હોવાથી જમીન વધારે હોવાથી આ ખેડૂતો છે એ પાક ઉત્પાદન વધારે મેળવી શકે પાક ઉત્પાદન વધારે મેળવી શકે છે હવે પાક ઉત્પાદન વધારે મેળવશે તો આ ખેડૂતો છે એ વધારે પોતે આ પાકનું વેચાણ કરી શકશે એટલા માટે ખેડૂતોને આપણે મોટા ખેડૂત તરીકે ઓળખીએ છીએ ઓકે। આ કારણે વિવિધ ખેડૂતો પાસે ભૂમિ આ જમીન ધન એટલે પૈસા સૂચના અને તકનીકની પ્રાપ્યતા ઓછી અથવા તો વધુ હોય છે સૂચના એટલે શું માહિતી શું થશે માહિતી હવે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ માહિતી બધા જ ખેડૂતો પાસે હોય એવું જરૂરી નથી તકનીક એટલે સાધન સામગ્રી તકનીક એટલે કે ટેકનોલોજી અને એ ટેકનોલોજી ઉપર આધારિત સાધન સામગ્રી અથવા તો એ ટેકનોલોજી વાળી સાધન સામગ્રી હવે એ બધા જ ખેડૂતો પાસે હોય નહીં। આર્થિક પરિસ્થિતિઓ ખેડૂતોને વિવિધ ખેતી પ્રણાલીઓ અને તકનીકોને અપનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે હવે જોજો કે આર્થિક પરિસ્થિતિ સારી હોય નાના ખેડૂત હોય પણ એ વધારે નફો મેળવતા હોય બરાબર છે કોઈ પણ પાક ઉગાડી અને વધુ સારો નફો મેળવી શકતા હોય તો આ ખેડૂતો શું કરી શકે છે તો કે આવી તકનીકનો ઉપયોગ કરી શકે છે વિવિધ પ્રકારની પાક ઉગાડવાની માહિતી પણ એની પાસે હોય છે જો આ શેનાથી બન્યું છે પરિસ્થિતિના આર્થિક પરિસ્થિતિ સારી છે
એના કારણે એ આ તકનીકનો ઉપયોગ કરી શકે છે અને વધારે વધારે માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે. પણ એવું જરૂરી નથી કે બધા જ ખેડૂતો છે એ આર્થિક પરિસ્થિતિ સારી હોય. ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ એટલે કે દરેક ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સારી હોતી નથી. ત્યાર પછી વાત કરીએ કે વધુ રોપાણ યોગદાન અને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. વધુ રોકાણ કરશો, વધુ પડતું તમે યોગદાન આપશો એની અંદર, ખેતીવાડીની અંદર પાક સંરક્ષણ કરશો તમે, બરાબર, જંતુનાશક દવા અથવા તો જે તે પાકને જે તે ખાતરની જરૂરિયાત છે આ બધું કહેવાય યોગદાન કહેવાય. તમને ખબર હોવી જોઈએ કે પાણીની જરૂરિયાત છે આ પાકને, પાણી પૂરું પાડવું, કોઈ રોગ લાગુ પડ્યો છે તો જંતુનાશક દવાનો યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવો, તેને જે તે પાક તમે ઉગાડેલો છે એને પોષક દ્રવ્યોની જરૂરિયાત છે તો કયું ખાતરનો વપરાશ કરવો, આ બધું તમને ખ્યાલ હોય તો તમે સારું એવું પાક ઉત્પાદન મેળવી શકો છો. એટલા માટે કીધું છે કે વધુ રોકાણ એટલે કે તમે ખર્ચ કરેલા પૈસા તમને તમે આપો છો, યોગદાન કરો છો, મહેનત એની વાત થાય છે, એને પાક ઉત્પાદન વચ્ચે સહસંબંધ છે. આમ ખેડૂતોની રોકાણ કરવાની ક્ષમતા પાકના તંત્ર અને ઉત્પાદન પ્રણાલીનું નિર્ધારણ કરે છે. જો ખેડૂતો વધારે પ્રમાણમાં રોકાણ કરશે તો વધારે પાક ઉત્પાદન થશે, ઓછું રોકાણ કરશે તો ઓછું ઉત્પાદન પ્રાપ્ત થશે. આવી પ્રણાલીઓ છે એ બધી છે. ઉત્પાદન પ્રણાલીઓના સ્તર, રોકાણ વગર ઉત્પાદન મેળવવું. હવે ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે ઓછું રોકાણ કરતા અથવા તો રોકાણ ન કરતા હોય. હવે ધારી લો હું તમને ઉદાહરણ આપું, શેરડી. આ શેરડીને તમે એક વખત ઉગાડો છો એટલે કે એક વાર તમે પાક ઉત્પાદન લીધું, પાક ઉત્પાદન લીધું ત્યારે તમે ખર્ચ કરી નાખ્યો છો. ધારી લો કે એક વખત તમે ખર્ચ કર્યો છે, ઓકે. હવે એ ખર્ચની અંદર પાક તૈયાર થઈ ગયો છે, આ એક વખત ખર્ચ કરી નાખ્યો. હવે શું થશે તો કે તમે પાક લઈ લીધો છે એટલે કે શેરડી કાપી નાખી છે, ફરી પાછો ત્યાં ત્યાં તમે પાક ઉગાડી લીધો એટલે કે જે શેરડી જમીને ઉપરથી તમે કાપી લીધી છે ત્યાં ત્યાં ફરી પાછું પાણી પાઈ દીધું એટલે શેરડી ઉગી ગઈ. હવે તમારે અહીંયા શું કરવું પડ્યું તો કે રોકાણ વગર તમે પાક ઉત્પાદન લીધું. બીજી વખત શેરડી ઉગી ગઈ, ઓટોમેટિક ઉગી. શા માટે? તો કે અહીંયા તમે શેરડી એક વખત ખર્ચ કર્યો છે શેરડી ઉગાડવા માટે, બીજી વખત ખર્ચ કરવાની જરૂર છે નહીં. એટલે કીધું છે રોકાણ વગર ઉત્પાદન છેલ્લે આવશે, એની પછી ઓછું રોકાણ અને ઉત્પાદન વધુ, અથવા તો વધુ રોકાણ અને ઉત્પાદન ઓછું. ઓકે, આ બધા જ ઉત્પાદન પ્રણાલીના સ્તર છે. હવે આ સ્તર છે એના વિશે પછી ક્રમશઃ આપણે વાત કરશું અને પોષક તત્વો વિશે પણ આપણે વાત કરશું. તો એટલે આપણે રાખીએ છીએ. ઓકે, આવજો. બાય બાય.